समाचारના પ્રાયોજક છે સાગર જ્વેલર્સ। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે હિતેશ। નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર જિલ્લામાં ગુરુ પૂર્ણિમાના દિવસે આપમાંથી હેત વરસ્યું, વરસાદને પગલે લોકોમાં ખુશી। પોરબંદરમાં 3 ઇંચ વરસાદને પગલે અનેક ઠેકાણે પાણી ભરાયા, પાલિકાની પ્રી મોનસૂનની કામગીરી પાણીમાં। મિયાણી ગામે વહેલી સવારે ખેડૂતના ઘર ઉપર વીજળી પડી, માછીમારના મકાનની છત ધરાશાયી થવાની ઘટના। પોરબંદરમાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ટીમ તૈનાત કરાશે। જે સમાચારો વિગતવાર। પોરબંદર શહેર અને જિલ્લામાં બીજા દિવસે પણ મેઘસવારી આવી પહોંચી હતી। પોરબંદર શહેર અને જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો અને સાંજના 5 વાગ્યા સુધીમાં સાર્વત્રિક 1 થી 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। સમગ્ર સૌરાષ્ટ્રમાં 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે રવિવારે અને ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સવારથી જ મેઘરાજાની પધરામણી થઈ હતી। સવારના સમયે વરસાદી માહોલ જામ્યો હતો અને ત્યારબાદ વરસાદનું આગમન થયું હતું। બપોરના 12 થી 2 વાગ્યા સુધીમાં ધોધમાર 2 ઇંચ વરસાદ પડતા પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, તો સાંજના 5 વાગ્યા બાદ પણ ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ પડ્યો હતો। બરડા પંથકના ગામોમાં 1.5 થી 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેમાં ભાવપરા, મિયાણી, વિસાવડા સહિતના ગામોમાં વહેલી સવારે 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ સાંજ સુધીમાં વધુ 1 ઇંચ વરસાદ પડતા સાર્વત્રિક 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેને પગલે વાડી ખેતરો પાણીથી તડબોળ થઈ ગયા હતા। રાણાવાવ, કુતિયાણા અને માધવપુરમાં પણ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા। પોરબંદર શહેર અને જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો હતો અને બપોર સુધીમાં હળવો ભારે વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા। ગોઢાણિયા કોલેજથી છાયા ચોકી સુધીના રસ્તાઓ પર પાણી ભરાયા હતા। આ રસ્તા ઉપર ગોઠણડૂબ પાણી ભરાયા હતા, જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને આ રસ્તા ઉપર આવેલી દુકાનો અને મકાન સુધી આ પાણી પહોંચ્યા હતા। આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની છે, છતાં પાલિકા દ્વારા કોઈ નિરાકરણ લઈ આવવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પોરબંદર શહેર ઉપર આજે મેઘરાજાની કૃપા જોવા મળી હતી। સવારના સમયથી આકાશમાં કાળા ડિબંગ વાદળો થયા બાદ ધીમી ધારે વરસાદ થયું છે, તો બપોરના 2 વાગ્યા સુધીમાં હળવો ભારે વરસાદ પડતા અંદાજે 2 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો, જેને કારણે પોરબંદર શહેરમાં જે જે સ્થળોએ પાણી ભરાય છે એ સ્થળોમાં ગોઢાણિયા કોલેજથી છાયા ચોકી તરફ જતા રસ્તા ઉપર જે વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે આપ જોઈ શકો છો। અત્યારે પણ અહીં ગોઠણડૂબ પાણી ભરાયા છે। નગરપાલિકા દ્વારા જે ભૂગર્ભ ગટરના ઢાંકણાઓ છે તે ખોલી અને પાણી નિકાલ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત સુદામા ચોક સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી પાણીની સમસ્યા જોવા મળે છે। ખાસ કરીને આપ જોઈ શકો છો કે છાયા ચોકી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાને કારણે આ વિસ્તારમાં આવેલી દુકાનો અને રહેણાંક મકાનોમાં પાણી ઘૂસવાની પણ સમસ્યા જોવા મળી રહી છે। આ રસ્તા ઉપર જો સતત વરસાદ પડશે તો હજુ પણ પાણી વધવાની શક્યતા રહેલી છે। આજે પોરબંદરમાં અનરાધાર મેઘો વરસી રહ્યો છે, ઠેક ઠેકાણે વરસાદી પાણીની સમસ્યા પણ જોવા મળી રહી છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે, MG રોડ ઉપર પણ પાણી ભરાયા છે,
शहर में आज मेघराजा आगमन ने पगले खुशी जोवा मळी छे। 15 दिवस बाद फरी रविवार मेघराजा नु आगमन थयुं छे। लोको आज वरसाद में नहावानी पण मजा माणी हती। शहर में पाणी भरवानी साथे साथे अनेक समस्यानो सामनो पण शहेरीजनोए कर्यो हतो। सहयोगी तेजस पटेल साथे जितेश सोहाण, गुजरात न्यूज, पोरबंदर। પોરબંદર શહેરમાં આજે બપોરના 12-2 વાગ્યા સુધીમાં ધોધમાર 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને શહેરનું સુદામા ચોક સરોવર બની ગયું હતું અને આ વિસ્તાર પાણીથી તરબોળ બની ગયો હતો। સુદામા ચોકથી ડ્રીમલેન્ડ સુધીમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા, તેમજ એમજી રોડ, એસવીપી રોડ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા। આજે રવિવાર હોવાથી લોકો વરસાદ વચ્ચે ચોપાટી ખાતે સહપરિવાર પહોંચ્યા હતા અને નહાવાની મજા માણી હતી। પોરબંદર શહેરમાં સવારથી પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે। પોરબંદરના હાથસમા સુદામા ચોક વિસ્તાર જાણે સરોવર બની ગયો હોય તેમ પાણી ભરાયા છે। અહીંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી પડી છે, રાહદારીઓને પણ મુશ્કેલી પડી રહી છે। શહેરનો આ મુખ્ય વિસ્તાર કહેવાય છે, ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે। આપ જોઈ શકો છો કે અહીંથી પસાર થતા વાહનોના જે વ્હીલ છે અડધા બુડી જાય તેવી સ્થિતિ છે। આ ઉપરાંત શહેરના જે સુદામા ચોક સહિતના જે ડ્રીમલેટ તરફ જતા રસ્તા ઉપર પણ ગોઠણડું પાણી ભરાયા છે, જેને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। તો બીજી તરફ આજે રવિવાર છે અને મેઘરાજાની શાહી સવારી આવી પહોંચતા શહેરીજનોએ પણ આજે નહાવાની મજા માણી હતી, પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા જે રીતે દાવા કરી રહી હતી કે ભૂગર્ભ ગટરના ઢાંકણા ખોલી અને પાણીનો નિકાલ થઈ જશે, તે કોઈ સમસ્યા એનું કોઈ નિરાકરણ થયું નથી અને હજુ પણ એની એ સ્થિતિ જોવા મળી છે। હજુ પણ એક વખત બતાવવા માંગીશ કે અત્યારે વરસાદને કારણે વાહનો બંધ પડી જવાની પણ ઘટના બની છે, લોકોને દોરીને લઈ જવો પડે તેવી સ્થિતિ છે। અત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે, વરસાદી પાણી ભરાયા છે। લોકોમાં એક તરફ ખુશી છે તો બીજી તરફ વરસાદી પાણી ભરાવાને કારણે હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે। નગરપાલિકા જે રીતે વરસાદી પાણીના દાવા કરી રહી છે તે અત્યારે પાણી સાથે વહી રહી હોય તેવું લાગી રહ્યું છે। સહયોગી તેજસ પટેલ સાથે જીતેશ સોહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લામાં ભારે પવન સાથે 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો, તો બીજી તરફ પોરબંદરનો દરિયો પણ ગાંડોતૂર બન્યો હતો અને 8-10 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા હતા। તો બીજી તરફ વરસતા વરસાદ વચ્ચે પોરબંદરવાસીઓ ચોપાટી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં વરસતા વરસાદ વચ્ચે નહાવાની મજા માણી હતી। લોકો પરિવાર સાથે ચોપાટી ખાતે પહોંચ્યા હતા, તો બીજી તરફ ચોપાટી પર પણ વરસાદી પાણી ભરાયા હતા। આમ તો ચોપાટી પર પ્રવેશ માટે હાલ પ્રતિબંધ છે, તેમ છતાં વરસાદમાં નહાવા માટે લોકો ચોપાટીએ પહોંચી ગયા હતા। પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ મેઘકૃપા છે તે પોરબંદર શહેરની અંદર જોવા મળી નહીં, પરંતુ રવિવારની વહેલી સવારથી પોરબંદરના દરિયાની અંદર કરંટ જોવા મળી રહ્યો છે। આ પોરબંદરના દરિયાના જે દ્રશ્યો છે જોઈ શકો છો, પોરબંદરના દરિયાની અંદર કરંટ હોવાને કારણે દરિયાનું જે પાણી છે તેની સામાન્ય જળ સપાટી છે તેના કરતાં પણ ઊંચું આવી ગયું છે। આ ઉપરાંત જે પાણી છે તે ઊંચું આવતા 8-10 ફૂટ ઊંચા મોજા છે તે પોરબંદરની જે દરિયા કિનારો છે ત્યાં ઉછળી રહ્યા છે। ઉપરાંત ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જેને કારણે પણ વરસાદ ન આવતો હોય તેવું પણ હાલ લાગી રહ્યું છે। દરિયાનું જે રૌદ્ર સ્વરૂપ છે તેને નિહાળવા માટે પોરબંદરના લોકો છે ત્યારે અહીંયા એકઠા થયા છે ચોપાટી ખાતે, ત્યારે જે વાતાવરણને લઈને જે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક જે વરસાદની રાહ આતુરતાથી રાહ જોયા છે, ત્યારે વહેલામાં વહેલી તકે આ વરસાદ પડે અને ખેડૂતો ઉપર મેઘકૃપા થાય તેવી પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં આશા જોવા મળી રહી છે। કેમેરામેન મિલન ઠકરાર સાથે તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેર અને જિલ્લામાં મેઘ સવારી આવી પહોંચી હતી અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું હતું, જેને પગલે પોરબંદરના ઓલ વેધર પોર્ટ ગેટ ઉપર 3 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું હતું અને માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી હતી। પોરબંદરમાં આજે ભારે પવન ફૂંકાયો હતો અને સાથે વરસાદ પણ પડ્યો હતો, જેને પગલે પોરબંદરના બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું હતું। પોરબંદર શહેર અને જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો। ટુકડા મિયાણી ગામે મરસિયા સીમ વિસ્તારમાં ખેડૂતના મકાન ઉપર વીજળી પડી હતી, જેને પગલે વીજ ઉપકરણો બળી ગયા હતા અને મકાનમાં તિરાડ પડી ગઈ હતી। પોરબંદરના ભાવપરા, ટુકડા, મિયાણી સહિતના ગામોમાં આજે સવારના સમયે ગાજવીજ સાથે ધોધમાર 2 ઇંચ વરસાદ પડ્યો હતો। આ દરમિયાન વીજળી પડવાની પણ ઘટના બની હતી। ટુકડા મિયાણીમાં મરસિયા સીમ વિસ્તારમાં નવઘણભાઈ અરભમભાઈ ઓડેદરાના રહેણાંક મકાનમાં વહેલી સવારે 6 વાગ્યે વીજળી પડી હતી, જેને પગલે આ પરિવાર સફાળો જાગી ઉઠ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ મકાનમાં તિરાડ પડી ગઈ હતી, તેમજ ટીવી, ફ્રીજ અને પંખા સહિતના ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા। વીજળી પડવાને કારણે ખેડૂતને મોટું નુકસાન થયું હતું। રામ મોઢવાડિયા, ગુજરાત ન્યૂઝ, ભાવપરા।
પોરબંદર તાલુકાના મિયાણી ગામે ભારે વરસાદ અને પવનને કારણે છત ધરાશાયી થવાની ઘટના બની હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. માછીમાર આવાસ યોજનામાં આવેલી આ મકાનની છત તૂટી પડતા ઘર વખરીને ભારે નુકસાન થયું હતું. પોરબંદરના મિયાણી ગામે સવારના સમયે 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ત્યારબાદ બપોર બાદ મકાનની છત તૂટી પડવાની ઘટના બની હતી. ખારવાવાડ વિસ્તારમાં ફિશરીઝ વિભાગ દ્વારા બનાવવામાં આવેલા આવાસ યોજનાના મકાનની છત ધડાકાભેર તૂટી પડી હતી. મકાનની છત તૂટી પડતા આ વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે મકાનમાં રહેતો પરિવાર બહાર હોવાને કારણે જાનહાનિ ટળી હતી. આ વિસ્તારમાં વર્ષો પહેલા ફિશરીઝ વિભાગ દ્વારા બનાવવામાં આવેલા 20 જેટલા આવાસો જર્જરિત હાલતમાં છે. હજુ પણ કોઈ દુર્ઘટના સર્જાય તે પૂર્વે આ આવાસ યોજનાના મકાનોના સમારકામ માટે સરકાર આયોજન કરે તેવી માંગ પણ માછીમારોએ કરી છે. આજે મકાનની છત તૂટી પડવાને કારણે માછીમારે મહામહેનતથી ખરીદેલી ઘરવખરી ભાંગીને ભૂકો થઈ જતા આ માછીમારને મોટું નુકસાન થયું હતું. રામ મોઢવાડિયા, ગુજરાત ન્યૂઝ, ભાવપરા. પોરબંદર જિલ્લાના દ્વારકા રોડ ઉપર આવેલા બરડા પંથકના ગામોમાં પણ મેઘ સવારીની કૃપા થઈ હતી. રવિવારે વહેલી સવારે ભાવપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું હતું અને 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને પગલે આ વિસ્તારમાં નદી, નાળા અને વોકળામાં પાણીની આવક થઈ હતી અને દિવસભર પણ વધુ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વાવણી બાદ વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. સમગ્ર જિલ્લામાં આજે રવિવારે મેઘરાજાની પધરામણી થઈ હતી. કુતિયાણા શહેરમાં પણ સવારથી લઈને સાંજ સુધીમાં વરસાદી માહોલ જામ્યો હતો અને હળવો ભારે વરસાદ પડતા 2 ઇંચ જેટલું પાણી પડી ગયું હતું, જેને પગલે કુતિયાણા શહેરના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ મગફળી અને કપાસ સહિતના પાકો ઉપર આ વરસાદ આશીર્વાદ સમાન બની રહ્યો હતો. કુતિયાણા વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી. પોરબંદર જિલ્લાના રાણાવાવ શહેરમાં સવારથી બપોર સુધીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યા બાદ સાંજના 5 વાગ્યાથી ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને 1 કલાકમાં વધુ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાણાવાવની પાઉસીમ વિસ્તારમાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો, જેને પગલે આ વિસ્તારવાળી ખેતરો પાણીથી તરબોળ બની ગયા હતા. બરડા ડુંગર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેને પગલે પોરબંદર શહેરને પાણી પૂરું પાડતા ફોદાળા અને ખંભાળા ડેમમાં પણ નવા નીરની આવક થશે. પોરબંદર જિલ્લાના બરડા પંથક ઉપર હંમેશા મેઘરાજાની કૃપા જોવા મળી રહી છે, ત્યારે રવિવારે પણ બરડા પંથકના ગામોમાં સવારે વરસાદી માહોલ વચ્ચે 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. સાંજના 5 વાગ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સાંજના 5:30 વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેને પગલે આ વિસ્તાર પાણીથી તરબોળ બની ગયો હતો. પોરબંદર જિલ્લામાં આજે સાર્વત્રિક મેઘકૃપા જોવા મળી હતી. પોરબંદરના બરડા પંથક ઉપર રવિવારે પણ મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. સવારના સમયે ઝાપટારૂપી 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો અને દિવસભર આકાશમાં કાળા ડિબાંગ વાદળોનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. જોકે સાંજના સમયે મેઘરાજાએ બરડા પંથકના ગામોમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. બગવદર, ફટાણા, ખાંભોદર, સોઢાણા, દેગમ, સીમર સહિતના ગામોમાં સાંજના 5:30 વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેને પગલે વાડી ખેતરોમાં ચારો તરફ પાણી પાણી થઈ ગયું હતું, તો માર્ગો પાણીથી તરબરતર થઈ ગયા હતા. મગફળી સહિતના પાક ઉપર પડી રહેલા વરસાદને કારણે જગતના તાતને હૈયે પણ હરખની હેલી જોવા મળી હતી. સાંજના સમયે બરડા પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થતાં વોકળા અને નદીમાં પાણીની આવક શરૂ થઈ ગઈ હતી. દેવસિંહભાઈ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર શહેરમાં બેંક ઓફ બરોડાના પ્રિન્ટિંગ મશીન હાલ બંધ હાલતમાં જોવા મળે છે. છેલ્લા 10 દિવસથી આ પ્રિન્ટર બંધ હોવાને કારણે ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે. પોરબંદર શહેરમાં MG રોડ ઉપર આવેલી તેમજ નટવર ચોક ખાતે આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં પાસબુકનું પ્રિન્ટર છેલ્લા 10 દિવસથી બંધ હાલતમાં જોવા મળે છે, જેના કારણે અહીં પાસબુકમાં એન્ટ્રી કરાવવા માટે આવતા ગ્રાહકોની મુશ્કેલી વધી છે. બેંકના કેટલાક ગ્રાહકો એવા છે કે આ 10 દિવસમાં અનેક વખત પોતાના કામ માટે બેંકની શાખાએ આવી ચૂક્યા છે,
परंतु प्रिंटर मशीन बंद होवाने कारणे तेमने धरमना धक्का थई रह्या छे, ત્યારે બેંકના તંત્ર સામે ગ્રાહકોનો રોષ વધી રહ્યો છે। હું અશ્વિન ઠાકર, બેંક ઓફ બરોડામાં મારું એકાઉન્ટ છે અને છેલ્લા 10 દિવસથી 5-7 વાર માણસને મોકલેલો છે પાસબુકમાં એન્ટ્રી કરાવવા માટે, પણ હંમેશા પાસબુકમાં એન્ટ્રી કરાવવા આવે એટલે બંધ જ હોય છે, પ્રિન્ટર ચાલુ જ નથી। આજે અંદર જઈને પૂછ્યું તો કીધું કે અમારા હાથની વાત નથી, અમદાવાદથી ટેકનિશિયન આવે ત્યારે ચાલુ થાય, તો શું અમારે ધક્કા જ ખાધા રાખવાના? મેનેજર સાથે વાત કરી, અંદર કોઈ બીજું જવાબ નથી આપતું, અને પાસબુક વગર તો અત્યારે કંઈ એડજસ્ટ જ નથી થતું, એન્ટ્રી વગર કેને કે ચેક આપ્યો હોય કોને, કઈ રીતે એકાઉન્ટમાં પૈસા જમા કરવા કંઈ ખ્યાલ નથી આવતો, અને આ લોકોને કંઈ જવાબદારી જેવું ચીજ જ નથી। જો કે બેંક મેનેજરના જણાવ્યા અનુસાર પ્રિન્ટર મશીનના સમારકામ માટે ટેકનિશિયન અમદાવાદથી આવતો હોય છે, જેને કારણે આટલો લાંબો સમય સુધી પ્રિન્ટર મશીન બંધ હાલતમાં છે। જ્યારે ટેકનિશિયન અમદાવાદથી આવશે ત્યારે જ આ પ્રિન્ટરનું સમારકામ થઈ શકશે। અશોક થાનકી સાથે વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના કોલીખડા ગામ નજીક હાઈવે રોડ પર એક કારનો અકસ્માત સર્જાયો હતો। કાલ પલટી મારી નજીકના ખેતરમાં ફંગોળાઈ ગઈ હતી, જે ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલા 3 સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા, જેમાં એક યુવાનની હાલત ગંભીર જોવા મળતી હતી। પોરબંદર શહેરના નરસન ટેકરી વિસ્તારમાં રહેતા એક જીવદયા પ્રેમીને એક રિક્ષા ચાલકે ઢોર માર મારતા સારવાર માટે ખસેડાયો હતો। માર મારનારો શખ્સ દરરોજ પશુઓને હેરાન કરતો હોવાથી જીવદયા પ્રેમી સમજાવવા જતા મારામારીની આ ઘટના બની હતી। પોરબંદર શહેરના નરસન ટેકરી વિસ્તારમાં રહેતા ગજેન્દ્ર પરમાર નામના યુવાનને અર્જન રબારી નામના શખ્સે ઢોર માર મારતા ગજેન્દ્રને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો। જ્યાં સારવાર લઈ રહેલા ગજેન્દ્રના જણાવ્યા અનુસાર અર્જન રબારી નામનો આ શખ્સ ગજેન્દ્રની શેરીમાંથી દરરોજ પોતાની રિક્ષા લઈ નીકળતો હતો અને તે દરમિયાન શ્વાન અને ગાય સહિતના પશુઓને કનટગટ કરતો હતો, જે મામલે જીવદયા પ્રેમી ગજેન્દ્ર સમજાવવા જતા મામલો બિચકાયો હતો અને અર્જન નામના આ શખ્સે માર માર્યો હતો। એ ઠાઠા રિક્ષા અર્જન રબારી હે, ઠાઠો રિક્ષા હે, કૂતરાઓને ગલુડિયાઓને ભૂંસતો જાય, ગાયોને ઠોઠું મારતો જાય। તો મેને એમ કહ્યું કે ભાઈ તું એમ કૂતરાઓને કેમ મારતો જાય, હું તો આ તું અમારા ઘર આ રોડેથી નીકળતો ને તારો આ રસ્તોય નથી, એનો રસ્તો ત્રીજી ગલીમાં હે, ત્યાંથી આવે, પણ એ ધરારથી હરી કરવા અહીંથી નીકળે હે, અને કૂતરાઓની હું સારવાર 1962માં મારે મહિનામાં 15 સારવાર ચાલુ જોઈએ, આ કોઈ આવા ભૂંસતા ભૂંસી નાખતા હોય ને, તો પછી આમ કે કોઈને બાપનો થોડો રોડ છે ને એમાંથી અમે એ ગાર બોલે છોટા છોટી થાય ને મને કડા માથા મારી દીધા સીધા। નરસન ટેકરી વિસ્તારમાં રહેતા એક જીવદયા પ્રેમીને પશુઓનો બચાવ કરવા જતા તેને માર પડ્યો છે। આ ઘટનાને લઈ આ વિસ્તારમાં ફિટકાર વરસી રહ્યો છે। અશોક થાનકી સાથે વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેરની ભાવસેજી હોસ્પિટલમાં બીજા માળે પાણીનું કૂલર બંધ હાલતમાં જોવા મળે છે। ફિલ્ટર વોટર માટે રાખવામાં આવેલું આ પાણીનું કૂલર ઘણા સમયથી બંધ હોવાના પરિણામે હોસ્પિટલમાં રહેલા દર્દી અને તેમના સગાવાલાઓને મુશ્કેલી પડી રહી છે, ત્યારે વહેલી તકે આ કૂલર ચાલુ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે। પોરબંદર જિલ્લા પર રવિવારે ફરી મેઘમહેર થઈ હતી અને સાર્વત્રિક 1-3 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો, જેમાં પોરબંદર રાણાવાવ અને છાયા શહેરને પાણી પૂરું પાડતા બરડા ડુંગરમાં આવેલા ફોદાળા અને ખંભાળા ડેમ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડતા ડુંગરમાંથી ઝરણા વહેતા થયા હતા। ખંભાળા વિસ્તારમાં પણ મેઘરાજાની કૃપા થતાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેને કારણે 4 ઇંચ નવા નીરની આવક થઈ હતી। ફોદાળા ડેમમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો, અહીં પણ પાણીની ધીમી આવક શરૂ થઈ છે અને સોરઠી ડેમમાં પણ નવા નીરની આવકના સમાચાર મળી રહ્યા છે। પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે, ત્યારે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં NDRFની ટીમ મોકલવામાં આવી રહી છે। પોરબંદરમાં પણ આવતીકાલે 6 જુલાઈના રોજ સોમવારના રોજ સવારના સમયે NDRFની એક ટીમ આવી પહોંચશે। શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન અને વરસાદને કારણે કોઈ વિકટ પરિસ્થિતિ ઊભી થાય તો આ ટીમ મદદે પહોંચશે।
પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને પગલે રવિવારે પોરબંદર શહેર અને જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો હતો અને સાંજ સુધીમાં જો આંકડાની વાત કરીએ તો 8 વાગ્યા સુધી જે ડિઝાસ્ટર મેનેજમેન્ટે જે આંકડા આપ્યા છે, પોરબંદર જિલ્લાના વરસાદના જે આંકડા છે એ અમારા દર્શકો સુધી પહોંચાડી રહ્યા છે. પોરબંદરમાં રાત્રિના 8 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે, રાણાવમમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, કુતિયાણામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાંજના સમયે જે વરસાદ પડ્યો છે રાણાવમમાં એ ધોધમાર વરસાદ પડ્યો છે, સાંજના 2 થી 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. એ જ રીતે પોરબંદર શહેરમાં પણ 6 વાગ્યા પછી જે વરસાદ શરૂ થયો હતો અને 8 વાગ્યા સુધીમાં વધુ 3 ઇંચ જેટલો વરસાદ પડતા સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. હજુ પણ આગામી 5 દિવસ સુધી જ્યારે ભારે વરસાદ પડવાની આગાહી છે. આવી સ્થિતિમાં પોરબંદર જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ આવતીકાલે 6 જૂનને રવિવારના રોજ પોરબંદર ખાતે આવી પહોંચશે. પોરબંદર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં જઈ સર્વે કરી અને ત્યારબાદ જે જે સ્થળોએ જરૂરિયાત ઊભી થશે ભારે વરસાદને કારણે ત્યાં આ ટીમ કામ કરશે. પોરબંદર શહેર અને જિલ્લામાં જો વાત કરીએ તો જળાશયોમાં ફોદાળા અને ખંભાળા ડેમમાં પણ નવા પાણીની આવક થઈ છે. અડવાણા નજીક આવેલા સોરઠી ડેમમાં પણ પાણીની આવક શરૂ થઈ છે. આ ઉપરાંત જિલ્લાની જો આજે વરસાદને લઈને જો ઘટનાની વાત કરીએ તો મિયાણી ગામે વીજળી પડવાની ઘટના બની છે. એક મકાનની છત ધરાશયી થઈ છે. આ ઉપરાંત શહેર અને જિલ્લામાં આ સવારથી સાંજ સુધીમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો છે બરડા પંથકના ગામોમાં પણ સાંજના સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો. વાડી ખેતરો વોકડા અને નદીઓમાં પાણીની આવક શરૂ થઈ છે. સાર્વત્રિક જે વરસાદ પડ્યો છે 15 દિવસ બાદ આ પોરબંદર જિલ્લામાં વરસાદ પડ્યો છે. હજુ પણ જો વાત કરીએ તો આગામી 2-3 દિવસ સુધી એક વંટોળ ફૂંકાવાની પણ શક્યતા છે. દ્વારકાથી લઈ પોરબંદર ગીર સોમનાથનો જે દરિયાકાંઠાળો વિસ્તાર છે ત્યાં ભારે પવન 7 અને 8 તારીખે ફૂંકાય તેવી શક્યતા છે, જેને લઈને પણ આ એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી છે. પવનની સાથે વરસાદ પણ પડશે. અત્યારે રાત્રિના 9 વાગવા આવ્યા છે ત્યારે પણ પોરબંદરમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ, 6 વાગ્યાનો શરૂ થયેલો વરસાદ અત્યારે 9 વાગ્યા સુધી પણ ચાલુ છે, સાથે પવન છે. એટલે આ રીતે પોરબંદરમાં 8 વાગ્યા સુધીના જે આંકડા જાહેર કરવામાં આવ્યો છે તેમાં પોરબંદરમાં 5 ઇંચ, રાણાવમાં 6 ઇંચ અને કુતિયાણામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો. સારા એવા વરસાદને કારણે લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. સહયોગી તેજસ પટેલ સાથે જીતેશ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર જિલ્લામાં ગુરુ પૂર્ણિમાના દિવસે આપમાંથી હેત વરસ્યું, વરસાદને પગલે લોકોમાં ખુશી. પોરબંદરમાં 3 ઇંચ વરસાદને પગલે અનેક ઠેકાણે પાણી ભરાયા, પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પાણીમાં. મિયાણી ગામે વહેલી સવારે ખેડૂતના ઘર ઉપર વીજળી પડી, માછીમારના મકાનની છત ધરાશાયી થવાની ઘટના. પોરબંદરમાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ટીમ તૈનાત કરાશે. ફરી મળીશું આવતીકાલે આજ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. આ સમાચારના પ્રાયોજક છે સાગર જ્વેલર્સ.